હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર ધંધુલિયા ગામ ખાતે ખેતરમાં 20 ફૂટ પહોળી નવી ખાડીઓ પડી જવા પામી હતી. ધંધુલિયા કોયલી ગામ નો 1.5 કિલોમીટર માર્ગ નદીમાં ગળક થઈ ગયો છે. કોયલી બેંક કાંઠે અને ધંધુલિયા કાંઠા ઉપર નદી 150 ફૂટથી વધુ અંદર સુધી જમીનનો ધોવાણ કરી નાખ્યું છે. ખેતરોમાં જમીન ઉપર થર જામ્યા છે તો ઉભા પાક માનવા ફળાઉ ઝાડ પણ ભોય ભેગા થતા ધંધુલિયા ગામની 5000 વીઘા જમીનમાં વ્યાપક ધોવાણ થઈ ગયું છે. નર્મદા ડેમમાંથી 22.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર તાલુકાના 16 ગામડાઓ અને અંકલેશ્વર શહેરની 85 સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. જ્યાં ગામડાઓ તો પાયમાલ થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, ત્યારે પૂરમાં સૌથી વધુ નુકસાન પામનાર ધંતુરિયા ગામના ધરતીપુત્રો, જે ઉભો પાક તો ઠીક ખેતરોની જમીન પણ ગુમાવી દીધી છે. ગામના દાંડા અને કોયલી બેટમાં ભારે તાણાજી સર્જાઈ છે. કોયલી બેટના કિનારાના ફળિયા તરફ જતો માર્ગ 1.5 કિલોમીટર નદીમાં ગળક થઈ જતા કિનારાનું ફળિયું પણ સંપર્ક વિહોણું બન્યું છે. તો કિનારા પર આવેલ જમીન 150 ફૂટ કરતા વધુ અંદર પ્રવેશી જમીનને પૂરના પાણી સાથે ધસડીને લઈ ગઈ છે. તો કિનારાના ખેતરોમાં 400-500 ફૂટ લાંબી અને 20 ફૂટ ઊંડી ખાડી પડી ગઈ છે. ગામના દયાભાઈ પટેલની 12 વીઘા જમીન 2019માં 7 વીઘા જમીન હતી, જે 2023માં બચેલી 5 ગામની જમીનમાં પડેલી આ કેનાલને લઈ ખેતર બે ભાગમાં વહેંચાઈ જવાની સાથે વિજયભાઈ નામના 20 વીઘા જમીન ખેતર ધરાવતા અનેક ખેડૂતો અનેક ખાડીઓ પડી જવા પામી છે, જેને લઈ ખેતરમાં જ રહેતા મેદાનમાં અને તે પણ વરસાદી કાંસોના મેદાનમાં પરિવર્તિત થઈ ગયું છે. તો ગામની મહિલા ખેડૂત એવા વિધવા ઉષાબેન પટેલનું ખેતર 4 વીઘા નદીના કાંઠે હતું, જે ખેતર આખું ધોવાઈ જતા 4 વીઘામાંથી માંડ 1.5 વીઘા જમીન બચી છે. 3 દીકરી અને 1 દીકરાના માતા વિધવા ઉષાબેને આ વાતચીતમાં જણાવ્યું હતું કે ખેતરમાં પાકતા પાક લઈ અંકલેશ્વરમાં જઈ વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હવે તો ખેતર જ બચ્યું નથી તો બાળકોને ભણાવી કે તેમનો ઉછેર કેવી રીતે કરીશ? આ સામે સરકાર વિશે 5000નું વળતર આપે છે, એનાથી શું થાય? ઓછામાં ઓછું 1 લાખની મદદ કરે તો થોડા ઊભા થઈ શકીએ, નહીં તો ઝેર જ પીવું પડે એવી હાલત છે. 500થી વધુ મંડપનો નાશ થયો છે. પાળાની જમીનમાં ભારે ધોવાણ થયું છે. લોકોની જમીન પાણીમાં ગરક થઈ ગઈ છે. તો ખેતરોમાં જમીનનું પૂર ફરીવર્તા 1.5 ફૂટના થર જામી જવાથી આ સાથે જ ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. માનવા હોય કે પછી ફળાવ ઝાડ હોય તો મેદાન બની ગયા છે. સરકાર દ્વારા ખેડૂતોને જે વળતર જાહેર કર્યું છે તેની ફેર વિચાર કરી સ્થળ તપાસ કરીને અહીં આવી સર્વે કરી પાછું વળતર જાહેર કરે એ જરૂરી બનવા પામે છે. ગામમાં ઓછામાં ઓછા 350થી વધુ પશુધન હરાયા છે. પશુપાલકો, આદિવાસી પરિવારો અને તમામ બરબાદ થઈ ગયા છે. આ ગામના 5000 વીઘા જમીનમાંથી અનેક વીઘા જમીન નર્મદા નદીના પૂરમાં ધોવાઈ ગઈ છે, તેનો કોઈ હિસાબ જ નથી. ખેડૂતોના ઉભો પાક જમીનદોસ્ત થયા છે તો લોકોના ખેતરોમાં ખાડીઓ પડી ગઈ છે. ખેતરનો ઉભો પાક તો જમીનદોસ્ત થયો, એ સિવાય ખેતરના ધોવાણ સાથે ગામ નદી કાંઠાનો 1.5 કિલોમીટરનો રસ્તો પણ પાણીમાં ગળક થઈ ગયો છે. ખેડૂતો માટે આ પડતા પણ પાતો છે. કોયલી બેટમાં પણ ભારે ધોવાણ થયું છે અને સરકાર દ્વારા સ્થળ પર આવી જાતે જ અહીંની પરિસ્થિતિ જોઈ અને સર્વે કરી વળતર જાહેર કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે. મારું નામ બચુભાઈ નાઠુભાઈ પટેલ, ગામ આગેવાન. હવે જે આ પૂર આવ્યું છે, એ પૂર આવવાથી ગામનું સદંતર વાવેતર અથવા ઝાર, પર્વત, કાળેલા, દૂધી એવા મંડપો જે છે કે જેથી 400-500 મંડપ છે ગામમાં, એ બધા મંડપો નાશ થઈ ગયેલા છે. અને બીજું કે જે ભારભૂત બેરેજ પારાની જગ્યા છે, એ પારાની જગ્યાથી અમુક ખોડાણ લાગ્યું છે અને ઝરો પણ નાશ થયા છે, મંડપો પણ નાશ થયા છે. હવે એના માટે આ સરકારશ્રીએ જે કંઈ સારામાં સારું વળતર મળે તો ખેડૂત કંઈ ખેતી કરવા માટે બેઠા થાય, બાકી ખેડૂત બેઠા થાય એમ નથી. અને જે ખેતરાળી જે છાપણા પાડેલા હતા, વસાવા, આહિર સમાજ, એમાં પણ ગાયો ભેંસો ખેંચાયેલી છે, અમુક નીકળ્યા છે જાનવરો, એની પણ અમે યાદી બનાવી છે. અને બાકી એ લોકોના છાપણાએ હજુ કોઈ રહેતું નથી અને એ લોકો ભેંસો લઈને બીજા ગામડાઓ પર જતા રહેલા છે જે બચેલી છે એમાંથી. હવે આ લોકોને પણ કંઈક સારું વળતર મળે, ખેડૂતને પણ સારું વળતર મળે સરકાર તરફથી,
तो ज कहीं बढ़ा खेडूत बैठी थी सकते। बाकी आवा कहीं 25,000 हेक्टर दीठ जे जाहिर करू से सरकारे एम कहीं खेडूत बैठा थवाना नहीं। अने भर आ जे दांडा पर छे ए खेडूतो हो लगभग एकज खेडूते लगभग 25 वींगा जे सतीश भाई जयंती से एने कपास बढ़ो खोदाई गयो से जमीन पर नाश थी गई है। एवं घना खेडूतना बनाव बना से 100 ट्रेक्टर अंफाई जाएगा परम दिवसे काढ़ी रिया से ए ट्रेक्टरो हो घणु नुकसान थी से एम सारी रीते सरकार मदद करे तो ज खेडूत बैठा थी सकते। बाकी खेडूत बैठा थवाना नहीं। મારું નામ જયંતિભાઈ બાલુભાઈ પટેલ, માજી સરપંચ ધંતુડિયા। આજે જે અત્યારે નદીની અંદર જે અતિભારે પૂર આવવાને કારણે ધંતુડિયા અને આજુબાજુના તોતલ ગામડાની જમીનો તેમજ એમનો અન્ય પાકો જેવા કે કેળ, શેરડી, રીંગણ, દૂધી, પરવર, મરચી જે અન્ય પાકો બીજા ઘણા અન્ય પાકો એવા હોય છે કે જેમનો સંપૂર્ણ નાશ થયેલ છે। અને હાલમાં જ જે આ નદીના પૂર આવવાથી અમારા ગામના એક ડાયાભાઈ અંબાલાલભાઈ પટેલનું ખેતર 12 વીંગા જમીન એમની હતી, અગાઉ 19ની અંદર એમનું 7 વીંગા જમીન ધોવાણ થઈ ગયેલું અને 5 વીંગા જમીન એમની બાકી રહેલી। એના અંદર પણ એક નેળ જેવી પરિસ્થિતિ થઈને એની અંદર એક નેળની પરિસ્થિતિ થઈ ગઈ છે અને એની અંદર એટલું બધું ધોવાણ થયેલું છે તો આજુબાજુના ખેતરોને પણ એમાં કાંપ ચડી ગયેલો છે। તેના કારણે આજુબાજુના ખેતરોમાં જે અન્ય પાકો હતા એ પણ નાશ થઈ ગયેલા છે। અને દયાભાઈ અંબાલાલે આજની તારીખે ગરીબ વ્યક્તિ છે, આંખે અંધ છે અને તેમની જમીનની અંદર વચ્ચે ખેતર લઈને ટ્રેક્ટર લઈને ખેતી કરવી હોય તો કોઈ રીતના જઈ શકાય એ પરિસ્થિતિ નથી। મારું નામ વિજયભાઈ કાંટીભાઈ પટેલ, ધંતુડિયા રહેવાસી। નદીમાં પૂર આવવાથી આ બધી જમીન ધોવાણ થઈ ગયેલી છે। કેટલી જમીનો છે? જમીન 20 વીંગા છે, ટોટલ પર 64 બધા ફાંટા પડી ગયા। ખેતીમાં કપાસ બનાવ્યો હતો, પછી દૂધી હતી, પડવળ હતી, રીંગણ ને મરચી એ બધું ધોવાઈ ગયું છે।